એની માથે ત્રણ ઘાત ત્રણ ઘાત આવશે એટલે આપણે ઘાત ઘાતાંકના નિયમ મુજબ તે સંખ્યાને તેની જ સાથે ત્રણ વખત ગુણવાથી જે આપણને જવાબ મળશે એ શું થશે તો કે તે સંખ્યાનો ઘન એક થી દસ સંખ્યાઓના ઘન જોયા બાદ આપણે ચર્ચા કરેલી કે કઈ સંખ્યા પૂર્ણ ઘન કહેવાય તો પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ નક્કી કરવા માટે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવ ત્રણ વખત આવવો જોઈએ દરેક અવયવ જો ત્રણ વખત આવે તો તે સંખ્યા પૂર્ણ ઘન થાય જો એમાંનો કોઈ પણ એક અંક અથવા તો એક અવયવ નો ત્રણ વખત આવતો ન હોય અથવા એટલે કે એક વખત આવતો હોય બે વખત આવતો હોય ત્રણ વખત આવતો હોય નહીં તો તે સંખ્યા પૂર્ણ ઘન કહેવાય નહીં ત્યારબાદ આપણે છેલ્લે ચર્ચા કરેલી કે જેવી રીતે વર્ગ અને વર્ગમૂળમાં સંખ્યા છે એ પૂર્ણ વર્ગ ન હોય તો એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય એવા દાખલા આપણે જોયા હતા ઘન વાળામાં પણ જ રીતે આવે છે ઘન મૂળ શોધતા એના અવયવ છે એ ત્રણ વખત આવતા ન હોય તો જે અવયવ ત્રણ વખત આવતો ન હોય જેટલી વખત ઘટતો હોય એટલી વખત એને એની સાથે ગુણી દેવાનું તેથી સંખ્યા કેવી થઈ જશે પૂર્ણ ઘન એના એક્ઝામ્પલમાં પણ આપણે બે જોયા હતા ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો આપણને શોધો કે જેના વડે આપેલી અવયવ પાડીશું અવયવમાં દરેક અવયવ ત્રણ વખત આવતો હશે નહીં કોઈક એક અવયવ એવો હશે કે જે ત્રણ વખત આવતો હશે નહીં તો એ ત્રણ વખત આવવામાં જેટલી વખત ઘટતો હશે એટલી વખત આપેલ સંખ્યા સાથે ગુણી દેશો આપેલ સંખ્યા કેવી થઈ જશે પૂર્ણ ઘન આ સંખ્યા છે પૂર્ણ કરી અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવ પાડવા માટે ચાવીઓનો ઉપયોગ અવિભાજ્ય અંકો કયા કયા છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ફરી એક વખત અહીંયા લખી દઉં છું પેલો અવિભાજ્ય અવયવ બે પછી ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ હજી આગળ આગળ જેમ જેમ જતા જશું એમ પણ અવિભાજ્ય અવયવ મળતા જશે પણ મોસ્ટ ઓફ આપણે ત્રેવીસ સુધી વપરાતા હોય છે તો અવિભાજ્ય અવયવ પાડીએ બસો સોળના એના માટે સૌપ્રથમ પ્રથમ બે નીચાવી બે નીચે એવી લાગે છે કે નહીં એના માટે એકમનો અંક શૂન્ય બે ચાર છ કે આઠ હોવો જોઈએ અહીંયા એકમનો અંક છ બે વડે ભાગ ચાલશે બે વડે સંખ્યાને ભાગશું તો બે કુ બે નીચે ઉતરશે એક સંખ્યા છે એ ભાજક કરતા નાની હશે એટલે ભાગફળમાં શૂન્ય પછી છ ઉતરશે સંખ્યા બનશે સોળ ભાગ ચાલશે બેઠા એકમનો અંક આઠ આવે છે તો ફરીથી બે વડે ભાગ ચાલશે બે પંચા દસ બે ચોખું આઠ એકમનો હજુ બે વડે ભાગ ચાલશે બે દુ ચાર બે સત્તા ચૌદ એકમ નોંક સાત આવે છે હવે બે વડે ભાગ ચાલશે નહીં તો આગળની ચાવી ત્રણ ની ચાવી ત્રણ ની ચાવી માટે બધા જ અંકોનો સરવાળો એ સરવાળો ત્રણ ના ગુણાંકમાં એટલે કે ત્રણના ઘડિયામાં આવતો હોવો જોઈએ તો બે પ્લસ સાત નવ નવ છે ત્રણ ના ઘડિયામાં આવે એટલે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાશે તો ત્રણ વડે ભાગ ચલાવશું જવાબ આવશે ત્રણ નવા સત્યાવીસ નવ આવ્યા ફરીથી ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ તેરી નવ ત્રણ એકવું ત્રણ તો આ સંખ્યામાં જોઈએ તો ત્રણ ત્રણ ના જૂથ બની જ જાય છે એટલે આ સંખ્યાને કોઈ પણ અંક વડે ભાગવી અથવા તો ગુણવી પડશે નહીં

બસો તેતાલીસ એકમનો અંક ત્રણ છે બે વડે નિશેષ ભાગી શકાશે નહીં આગળની ચાવી ત્રણ ની ચાવી ત્રણ ની ચાવી માટે બધા સરવાળો ત્રણ ના આવતો હોવો જોઈએ બે પ્લસ ચાર છ ને ત્રણ નવ ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ અઠા ચોવીસ ત્રણ નીચે ઉતરશે ત્રણ એકવું ત્રણ ફરીથી જોવાનું ત્રણ વડે ચાલે છે કે નહીં એક નવ ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ દૂ છ બે વધશે એક નીચે આવશે આવશે ત્રણ એકવું ત્રણ એક આવી જાય એટલે આપણે ત્યાંથી સ્ટોપ હવે બસો ના આપણને અવયવ મળી ગયા તો અવયવ લખીએ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ વખત ત્રણ છે હવે પૂર્ણ ઘન બનાવી છે સંખ્યાને કેવી બનાવી છે પૂર્ણ ઘન તો પૂર્ણ ઘન બનાવવા માટે અવયવ ત્રણ વખત રિપીટ થતો હોવો જોઈએ તો ત્રણ પહેલી વખત આવ્યો છે ત્રણ વખત રિપીટ થાય છે આલો થાય છે બીજામાં થતો નથી બે જ વખત છે એક વખત ઘટે છે તો શું લખશું આપણે કે અહીં ત્રણ નું જૂથ બનવામાં ગુણવાથી પૂછવું હોય ત્યારે શબ્દ વાપરવાનો ઘટે છે કેટલી વખત ઘટે છે એક વખત ત્રણનું જૂથ બનવામાં ત્રણ તેથી શું કરશું કે આપેલી સંખ્યાને ત્રણ વડે ગુણી દેશું તેથી આપેલી સંખ્યાને ને ત્રણ વડે ગુણવાથી મળતી સંખ્યા કેવી થાય પૂર્ણ વડે તેતાલીસ હતા એને ત્રણ વડે ગુણી દઈએ ત્રણ તેરી નવ ત્રણ ચોખ્ખું બાર નો બગડો વધી એક ત્રણ દુ છ ને એક સાત સંખ્યા એટલે ઓગણત્રીસ અને સાતસો ઓગણત્રીસ કેવી છે પૂર્ણ ઘન સંખ્યા જ ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ બસો છપ્પન સંખ્યા આપેલી છે બસો છપ્પન અને એ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન થાય એ આપણને પૂછેલું છે તો સંખ્યાના પહેલા તો ગુણવાથી પૂછેલું છે એટલે કઈ રીતે જવાનું છે અવિભાજ્ય અવયવીકરણની રીત તો બસો છપ્પનના અવિભાજ્ય અગ્યવ પાડીએ ચાવીઓની મદદથી એકમનો અંક છ છે બે વડે ભાગ ચાલશે બે એકુ બે દુ ચાર બેઠા સોળ ફરીથી એકમનો અંક આઠ આવે છે બે વડે ભાગ ચાલશે બે છક બાર બે ચોકુ આઠ એકમનો અંક ચાર આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે તેરી છ બે દુ ચાર બે વડે ભાગ ચાલશેકુ આઠ એકમનો અંક ચાર આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે દુ ચાર એકમનો અંક બે આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે કુ બે તો બધા અવયવ બે ની ચાવી થી જ આપણા મળી જાય છે તો લખી અવયવ બસો છપ્પન વખત બે છે એ બે વખત છે તો અવયવના ત્રણ ત્રણ ના જૂથ બનવા જોયા બને છે બીજું બને છે ત્રીજું બનતું નથી ત્રીજું બનવામાં બે કેટલી વખત ઘટે છે એક વખત ઘટે છે તેથી આપેલ સંખ્યાને બે વડે ગુણી દેશો એટલે મળતી સંખ્યા કેવી થઈ જશે પૂર્ણ ઘન તેથી અહીનું જૂથ બનવામાં બે એક વખત ઘટે છે તેથી આપેલી સંખ્યા કઈ છે આપેલી સંખ્યા બસો છપ્પન ને બે વડે આપેલો જવાબ બે વડે ગુવાથીવા જઈએ તો બસો છપ્પન ગુણ્યા બે કરી દેશું બે છક બાર નો બગડો વધી એક બે પંચા દસ ને એક અગિયાર નો એકડો વધી એક બે દુ ચાર ને એક પાંચ સંખ્યા બસો પાંચસો બાર એ કેવી હશે પૂર્ણવાથી અવયવીકરણ અવિભાજી અવયવું અવયવ ત્રણ વાર થવામાં જેટલી વખત ઘટતો હોય એટલી વખત ગુણી દેવાનું છે અહીંયા અવયવ છે એક જ વખત ઘટતો હતો એક જ અવયવ હતો જે એક વખત ઘટતો હતો હવે એવું એક્ઝામ્પલ લઈએ કે કોઈ બે અવયવ ઘટતા હોય અને બંને એક એક વખત ઘટતા હોય ત્યારે એનું સોલ્યુશન કઈ રીતે થાય માટેની લઉં છું સો સો ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને એવું આપણને પૂછેલું છે તો સંખ્યા સો છે આપેલી છે એના અવિભાજી અવયવ પાડશું અવિભાજ્ય અવયવ પાડવા માટે ચાવીઓનો ઉપયોગ સૌપ્રથમ પ્રથમ બેની ચાવી એકમનો અંક શૂન્ય છે એટલે બે વડે ભાગ ચાલશે સો ને બે વડે ભાગશું જવાબ આવશે પચાસ ફરીથી એકમનો છે બે વડે ભાગ ચાલશે વડે હવે બે વડે ચાલશે નહીં કારણ કે એકમનો અંક પાંચ તો ત્રણ વડે જોઈએ ત્રણ વડે ચલાવવા માટે બધા જ અંકોનો સરવાળો પાંચ ને બે સાત સાત છે ત્રણ ના ઘડિયામાં આવે નહીં એટલે ત્રણ વડે ભાગ ચાલશે નહીં એટલે કે સંખ્યાને ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં તો એની આગળની ચાવી પાંચની ચાવી પાંચની ચાવી માટે એકમ નો અંક પાંચ હોવો જોઈએ એકમ નો અંક પાંચ છે એટલે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય પચું પચું પચીસ ફરીથી એકમ નો અંક પાંચ આવે છે ફરીથી પાંચ એકો પાંચ તો અવયવ તમે જોઈ શકો છો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બે માંથી એક પણ અવયવનું જૂથ બનતું નથી એટલે કે બંનેમાંથી એક પણ અવયવ ત્રણ વાર આવતો નથી બંને અવયવમાં એક એક વખત બંને અવયવ ઘટે છે તો અહીં આપણે લખશું કે અહીં બે અને નું બનતું નથી બે અને પાંચ નું જૂથ બનવામાં બે અને પાંચ કેટલી વખત ઘટે છે બંને એક એક વખત બે અને પાંચ બંને એક વાર ઘટે છે જયારે ગુણવાથી બંને એક એક વખત ઘટે છે તેથી સો ને કોના વડે ગુણવાનું થશે બે અને પાંચ બે અને પાંચ બંને વડે ગુણવાનું થશે એટલે કે બે ગુણ્યા પાંચ બરાબર દસ દસ વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને તો આ એક અલગ પ્રકારનો દાખલો કે જેમાં બે અવયવ ખૂટતા હતા તો બે અવયવ જેટલી વખત ખૂટતા હોય એટલી વખત ગુણી દેવાનું એટલે કે બે અને પાંચ એક એક વખત ઘટતા હતા તો ઈ બંનેનો ગુણાકાર ઈ આપણે એ સંખ્યા વડે આપેલ સંખ્યાને ગુણી દેશું એટલે શું થઈ જશે એ સંખ્યા પૂર્ણ ઘન તેથી સો ગુણ્યા દસ છો પેલા બે વડે અને પછી પાંચ વડે તો સંખ્યા અહીંયા એક હજાર અને એક હજાર કેવી છે ઘન સંખ્યા બનશે અહીંયા આવ્યો એવું પણ આવી શકે કે બે છે એ એક જ વખત આવે પાંચ છે એ બે વખત આવતો હોય તો બે છે એ એક જ વખત આવે છે તો ઘટે કેટલી વખત હજી બે વખત તો અહીંયા જે આપણે આ બે ને એક વખત ગુણેલા છે એક વખત હજી શું કરવા પડે ઉમેરવા પડે એટલે કે બે દુ ચાર વીસ વડે ગુણવાથી સંખ્યા કેવી થાય પૂર્ણ ઘન પણ અહીંયા બંને અવયવ એક એક વખત ઘટતા હતા એટલે આપણે એક એક વખત જ સંખ્યા સાથે ગુણ્યા તો આ રીતે ગુણવાથી જયારે આપણને દાખલા પૂછાયેલો હોય ગુણવાથી શબ્દ વાપરીને દાખલો પૂછાયેલો હોય ત્યારે જે અવયવ ઘટતો હોય જૂથ બનવામાં જે અવયવ ઘટતો હોય એના વડે સંખ્યાને ગુણી દેશું જેથી કરીને જે સંખ્યા મળશે બની જશે પૂર્ણ ઘન જેવી રીતે આપણે અને ભાગવાથી જે દાખલા પૂછાતા એમાં આપણે શું કરતા હતા તો કે જે અવયવ નું જૂથ બનતું નથી એટલે એ અવયવ શું થશે ત્યાં વધ છે ભાગવાથી પૂછ્યું હોય ત્યારે વધ છે એવો શબ્દ વાપરવાનો તો જે અવયવ વધતો હોય એના વડે સંખ્યાને શું કરી દેવાની ભાગી દેવાની એટલે આપણને આપણો શું મળી જશે આન્સર એ ભાગવાથી પછી જે સંખ્યા મળશે એ કેવી બની જશે પૂર્ણ ઘન કારણ કે એ અવયવ ભાગવાથી એના અવયવ જે પાડેલા છે એમાંથી એ નીકળી જશે એટલે આગળનું તો જૂથ બનેલું જ જશે જેથી કરીને આપણને એ સંખ્યા મળશે એ કેવી મળશે પૂર્ણ ઘન સંખ્યા જ મળશે તો એવા એક્ઝામ્પલ હવે જોઈએ

આગળનું ગુણવાથી આવડે એટલે ભાગવાથી પણ ઓટોમેટિક આવડી જશે બને આ સંખ્યા પૂર્ણ ઘન છે જ નહીં હશે પણ નહીં આપણે અવયવ પાડશું એટલે એમાં કોઈ એક અવયવનું જૂથ બનતું હશે નહીં જૂથ ન બને તો એ સંખ્યા પૂર્ણ ઘન હોય નહીં પરંતુ એ સંખ્યાને ઘન બનાવવા માટે એના કયા અંક વડે ભાગશું તો એ સંખ્યા પૂર્ણ ઘન બની જશે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો એના માટે ભાગવાથી પૂછેલું છે એટલે એના અવિભાજ્ય અવયવ એક્યાસી ના અવિભાજ્ય અવયવ પાડવા માટે સૌપ્રથમ પ્રથમ બે ની ચાવી એકમનો અંક એક છે તો બે વડે આ સંખ્યાને નિશેષ ભાગી શકાય નહીં તો કઈ પાસે જશું ત્રણ પાસે ત્રણ પાસે પૂછવાનું કે આઠ પ્લસ એક નવ નવ છે ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા આવે તો એક્યાસી ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય ત્રણ દુ છ ત્રણ સત્તા એકવીસ સાત ને બે નવ હજુ ત્રણ વડે ભાગ ચાલશે નવ ત્રણ એક ત્રણ એક આવી જાય એટલે આપણે અવયવ જે આવેલા છે એને લખવાના ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો જોવાનું કેટલા જૂથ બને છે ત્રણનું પેલું જૂથ બને છે બીજો જૂથ બનતું નથી ત્રણ છે એક વખત એ એક વખત વધે છે એવો શબ્દ વાપરવાનો જયારે ગુણવાથી પૂછ્યું હોય ત્યારે શું શબ્દ વાપરવાનો ઘટે અને ભાગવાથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે વધે શબ્દ વાપરવાનો જે વધે છે એના વડે શું કરી દેસુ આપણે સંખ્યાને ભાગી દેસુ તેથી એક્યાસી ને ત્રણ વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને મળતી સંખ્યા પૂર્ણ ઘન બને તો સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી દેસુ એ ત્રણ જે જવાબ મળ્યો એ આપણો આન્સર સંખ્યાને ત્રણ વડે ભાગશું પણ ખરા સંખ્યા સંખ્યાસી એક્યાસી ભાગ્યા ત્રણ કરશું જવાબ મળશે સત્યાવીસ તો આ સત્યાવીસ છે એ પૂર્ણ ઘન સંખ્યા જ છે સંખ્યારી સત્યાવીસ કોનો ઘન છે ઘન છે એક્યાસી એ કોઈનો ઘન છે જ નહીં તો ભાગવાથી જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે જે અવયવ વધતો તો હોય એના વડે સંખ્યાને શું કરી દેવાની છે ભાગી દેવાની છે બીજું એક્ઝામ્પલ જોઈએ સંખ્યા આપેલી છે આપણને એકસો ને અઠ્યાવીસ ટુ એટવાથી પ્રશ્ન પૂછેલો છે એટલે એકસો અઠ્યાવીસ અવિભાજ્ય અવયવ પાડશું એકમનો અંક આઠ છે બે વડે ભાગ ચાલશે બે છક બાર બે ચોખ્ખું આઠ હજુ એકમનો અંક ચાર આવે છે એટલે હજી બે વડે ભાગ ચાલશે બે તેરી છ બે દુ ચાર એકમનો અંક બે છે બે વડે ભાગ ચાલશે બે કુ બે એક વધશે બે નીચે આવશે બે છક બાર હજી એકમનો છ છે બે વડે ભાગ આવશે બે અઠા સોળ એકમનો અંક આઠ આવ્યો બે વડે ભાગ ચાલશે બે ચોકુ આઠ એકમનો અંક ચાર આવે છે બે વડે ભાગ ચાલશે બે દુ ચાર એકમનો અંક બે આવ્યો બે વડે ભાગ ચાલશે એક આવી જાય એટલે આપણો સ્ટોપ અને હવે એના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે ટોટલ સાત વખત આવે છે તો જેટલી વખત જૂથ બનતા હોય એટલા જૂથ પેલા દર્શાવી દેવાના એક જૂથ બને છે બીજું બને છે ત્રીજું બનતું નથી એટલે કે બે અવયવ બે છે ઈ એક વખત વધે છે તો લખશું કે અહી કેટલી વખત વધે છે એક વખત વધે છે તેથી આપેલી સંખ્યા કઈ છે આપેલી સંખ્યા એકસો અઠ્યાવીસ ને બે વડે ભાગવાથી ભાગ્યા બે બરાબર છે ભાગતા જવાબ તમને મળશે ચોસઠ અને ચોસઠ છે એ પૂર્ણ ઘન સંખ્યા છે કોનો ઘન છે તો કે ચાર નો ચોખ્ખું ચોખ્ખું સોળ સોળ ચોક ચોસઠ હવે અહીંયા તમને અવયવ અહીંયા આપણે એક જ વધે છે બંને દાખલામાં જોયું તો એક એક જ વધે છે અમુક દાખલા એવા પણ આવે કે જેમાં બે બે છે છે હજુ હજુ એક એક વખત 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 હોય હોય ધારો કે અહીંયા તો પણ એનું ત્રણ ત્રણ જૂથ બનતું નથી એ અંક રિપીટ થતો નથી હજી એક વખત ઘટે છે પણ અહીંયા આપણને ભાગવાથી પૂછ્યું છે તો આપણે ભાગવાથી પૂછ્યું છે એટલે એ બંનેને કાઢી નાખવા છે તો એ બંનેને કાઢવા માટે સંખ્યાને કેટલી વખત કેટલા વડે ભાગવી પડશે તો કે જેટલી વખત વધે છે બે બે વખત વધે છે એટલે બે વડે ભાગ બે બે વાર વડે ભાગશું એટલે ટોટલ કેટલી ભાગવાનું થશે બે દુને ચાર વડે ભાગવાનું થશે એવા પ્રકારના પણ દાખલા પૂછાઈ શકે ત્યાર પછી નું ત્રીજું એક્ઝામ્પલ જોઈએ એટલે તમને જે રીત છે એ ક્લિયર થઈ જશે ત્રીજું એક્ઝામ્પલ આપણને આપેલું છે એકસો પાંત્રીસ ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન થાય એવું આપણને પૂછેલું છે તો ભાગવાથી પૂછેલું છે એટલે આપણી સામે દાખલો આવે ભાગવાથી ગુણવાથી હોય ત્યારે અવિભાજ્ય અવયવ એકસો પાંત્રીસ ના અવિભાજ્ય અવયવ પાડવા માટે એકમનો અંક પાંચ જોઈને સીધું પાંચ વડે ભાગવાનું શરૂ કરી દેવાનું નથી ચાવીઓનો ઉપયોગ કરતો જવાનો પછી જ આપણે ભાગવાનું છે તો સૌપ્રથમ ચાવી લાગે કારણ કે એકમનો અંક પાંચ છે ત્યારબાદ ત્રણ ની ચાવી બધા જ અંકોનો સરવાળો ત્રણ ને એક ચાર ને પાંચ નવ નવ છે એ ત્રણ ના ઘડિયામાં આવે એટલે પહેલા તો ત્રણ વડે ભાગ ચલાવશું ત્રણ ચોખ્ખું બાર એક વચ્ચે પાંચ નીચે આવશે ત્રણ પંચા પંદર ફરીથી જોવાનું ત્રણ વડે ચાલે છે કે નહીં ચાર ને પાંચ નવ હજુ ત્રણ વડે ચાલશે ત્રણ એકુ ત્રણ એક પાંચ નીચે આવશે ત્રણ પંચા પંદર સંખ્યા આવી પાંચ ને એક છ હજુ ત્રણ વડે ભાગ ચાલશે કારણ કે છ છે ય ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ પંચા પંદર હવે આવ્યા પાંચ પાંચ છે એ ત્રણ ના ઘડિયામાં આવે નહીં તો હવે આગળ નીચે આવી પાંચ પાંચ નો પાંચ વડે ચાલશે જ પાંચ એકુ પાંચ અવયવલ એકસો પાંત્રીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાલો છે તેથી આપણે કહીશું કે આપેલ સંખ્યાને 5 પાંચ વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને અહી પાંચ એક વખત વધે છે તેથી એકસો પાંત્રીસ ને પાંચ વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને તો એકસો પાંત્રીસ ને આપણે પાંચ વડે ભાગી દઈએ પાંચ વડે ભાગશું પાંચ દુ દસ ત્રણ વચ્ચે પાંચ નીચે આવશે પાંચ સત્તા પાંત્રીસ સંખ્યા મળશે સત્યાવીસ અને સત્યાવીસ કેવી થઈ જશે પૂર્ણ ઘન સંખ્યા એના અવયવ તરીકે શું આવશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને જૂથ બનીને જ આવશે આ રીતના આપણને ભાગવાથી અને ગુણવાથી ના દાખલા પૂછાતા હોય છે તો ભાગવાથી માં આપણે જોયું કે અવયવ છે એક જ વખત વધતો હતો હવે અવયવ છે એ બે વખત વધતો હોય તો કઈ રીતે થતું હશે એના માટેનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે અથવા તો કોઈક બીજો અવયવ પણ એવો હોય કે જે પણ વધતો હોય એવું એક્ઝામ્પલ એક જોઈએ એટલે તમને જે થિયરી છે એ ક્લિયર થઈ જશે એક્ઝામ્પલ ફોર આપણને રકમ આપી હોય બસો સિત્તેર અને પૂછ્યું હોય કે આપેલ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન થાય તો બસો સિત્તેરના અવિભાજી અવયવ ચાવીઓનો ઉપયોગ કરીને અવિભાજ્ય અવયવ પાડશું એકમનો અંક શૂન્ય છે બે વડે ભાગ ચાલશે બે કુ બે બે તેરી છ બે પંચા દસ હવે બે વડે ચાલશે નહીં તો ત્રણ વડે જોવાનું એકસો આલે તો ત્રણ વડે માટે ત્રણ ને ચાર ને પાંચ નવ નવ છે એટલે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ ચોકું બાર ત્રણ પંચા પંદર ચાર પાંચ નવ હજુ ત્રણ વડે ભાગ ચાલશે પંદર તેરી પિસ્તાલીસ પંદર આવ્યા હજી ત્રણ વડે ચાલશે ત્રણ પંચા પંદર પાંચ આવ્યા હવે ચાલશે નહીં પાંચ એક આવી જાય એટલે આપણે એના અવયવ લખવાના પછી જ આગળનું વિચારવાનું સૌપ્રથમ સીધે સીધું જવાબ તરફ જવાનું નથી ધીમે ધીમે આપણા સ્ટેપ જે મુજબ છે એ રીતે જતું જવાનું છે અવયવ લખશું તો કયું જૂથ બને છે કોનું જૂથ બનતું નથી એ જોઈએ તો ત્રણ છે એ ત્રણ વખત રિપીટ થાય છે એટલે એનું જૂથ બને છે બે રિપીટ થતો નથી પાંચ પણ રિપીટ થતો નથી બંને એક એક વખત વધે છે અહીંયા આપણે વધે છે શબ્દ ભાગવાથી કીધું હોય ત્યારે વધે ગુણવાથી કીધું હોય ત્યારે ઘટે છે તો લખશું કે અહીં બે અને પાંચ એક એક વખત ઘટે છે સોરી ભાગવાથી પૂછ્યું છે એટલે શું કરશું વધે છે એટલે એ બંનેને મારે કાઢી નાખવા છે તો બે અને પાંચ વડે આપણે શું કરવું પડશે બંનેને ભાગવા પડશે એટલે બે અને પાંચ એટલે આખી સંખ્યા શું વડે એટલે કે તેથી બસો સિત્તેર ને બે ગુણ્યા પાંચ બરાબર દસ વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને તો સંખ્યાને દસ વડે ભાગશું બસો સિત્તેર ભાગ્યા દસ કરશું જવાબ મળશે સત્યાવીસ એટલે આવી રીતે કોઈ પણ બે અંકો પણ વધતા હોય કોઈ એક અંક બે વખત પણ વધતો હોય તો ત્યારે એને કઈ રીતે કાઢવા એનો આ એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવી જાય તો આજે આપણે જે બે રીત જોઈએ ભાગવાથી અને ગુણવાથી સેમ ટુ સેમ પૂર્ણ વર્ગ જે વર્ગ અને રીતે કરવાનું હતું રાખવાનું કારણ કે બંને ચેપ્ટર આપણને એક જ સેમેસ્ટરમાં પૂછે છે બંનેનો દાખલો કઈ રીતે પૂછાતો હોય તો કે આમાં શબ્દ વપરાતો હોય પૂર્ણ ઘન અને આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જો પૂછાયેલો હોય છઠ્ઠા ચેપ્ટર નો એક્ઝામ્પલ ઓળખવો હોય તો એમાં શબ્દ વપરાયેલો હોય પૂર્ણ વર્ગ એટલે ખાસ એ શબ્દ ઉપરથી તમારે કયા ચેપ્ટરનો દાખલો છે એ તમારે ટેલી તો અહીંયા સુધીની રીત આપણે ભણી ગયા હવે આપણે જે ભણવાનું થશે એ સંખ્યાનું ઘનમળ શોધવું જેવી રીતે સંખ્યાનું વર્ગમૂળ શોધતા હતા એવી જ રીતે સંખ્યાનું ઘનમૂળ શોધવાની બે રીત આપણે જોવાની છે એમાંની એક રીત છે અવિભાજી અવયવીકરણની રીત એટલે કે આપણે જે અવિભાજી અવયવ પાડીને ત્રણ ત્રણ બનાવીને જે રીતે શોધતા હોઈએ એ રીતે અને બીજી રીત આવે છે અનુમાનની રીત જેના માટે આપણે એકથી દસ ના ઘન યાદ રાખવા જરૂરી છે એટલે ત્યાં સુધીમાં બધા વિદ્યાર્થી મિત્રો એક થી દસ ના ઘન પાકા કરી લેજો જેથી કરીને અનુમાનની જે રીત છે એ આપણને વ્યવસ્થિત સારી રીતે સમજાઈ જાય અને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ તો ફરીથી આપણે આગલા લેક્ચરમાં મળી ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ